હેલો હાય આય હાય, હું રવિ બારોટ વનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. લંડનની રેસ્ટોરન્ટની બહાર બેઠેલા ત્રણ શખ્સ પર અંધાધૂંધ ફાયરિંગ, ઘટનામાં 9 વર્ષની ભારતીય બાળકીને ઈજા. ચીનના ઝેજિયાંગ અને ડિંગહાઈમાં રાત્રે આકાશનો રંગ અચાનક લાલ થઈ જતા લોકોમાં ગભરાટ ફેલાયો. 49 છોકરીઓની હત્યા કરનાર દુનિયાનો સૌથી ખતરનાક સિરિયલ કિલર રોબર્ટ પિટકનની કેનેડાની જેલમાં હત્યા. અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય મૂળના જ્વેલર્સના શોરૂમમાં દોડેદાડે કરોડોની લૂંટ, લૂંટમાં વપરાયેલા 2 વાહનો જપ્ત, લૂંટારાનો પત્તો નથી. ભારતના મહત્વના સમાચાર. પુણે પોર્સ કેસ, દારૂડિયા સગીર પુત્રને બચાવવા બ્લડ સેમ્પલ આપવાના મામલે માતાની પણ ધરપકડ. કેરળમાં ચોમાસાના વહેલા આગમન બાદ ઠેર ઠેર વરસાદને કારણે ભૂસ્ખલન, મકાનો અને વાહનોને ભારે નુકસાન. કોર્ટે કેજરીવાલને રાહત ન આપી, આવતીકાલે તિહાર જેલમાં સરેન્ડર કરવું પડશે. 8 રાજ્યોની 57 બેઠક પર 3 વાગ્યા સુધીમાં 49% મતદાન. બંગાળમાં ટોળાઓએ વીવીપેટ તળાવમાં ફેંક્યું. ગુજરાતના મહત્વના સમાચાર. સુરતના કડોદરામાં ગેસ બાટલ પરત માંગનાર પિતા પુત્ર પર ચાકુના ઘા ઝીકી પુત્રની હત્યા કરનાર 2 શખ્સ ઝડપાયા. વડોદરાની સરદાર ભુવનની ગલીમાં પાર્કિંગ મુદ્દે હત્યા થયા બાદ આજે 40થી વધુ દુકાનોને સીલ મરાયું. અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે 85થી વધુ ટ્યુશન ક્લાસ સીલ કરતા સંચાલકોમાં ભારે રોષ, અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ. છોટાઉદેપુરના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરતા મહિલા ઘવાઈ. ગેરકાયદે રાખેલા દેશી તમાચાથી ફાયરિંગ કરનારની ધરપકડ. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.